જે હાસ્યયોગ એના વિશે અભ્યાસ કરીશું. તો હાસ્યયોગ એટલે કે રમૂજી ટૂચકા, રમૂજી ટૂચકા. આપણી ભાષાને સરળ બનાવવા માટે અથવા ભાષામાં રસ અને રુચિને ઉત્પન્ન કરવા માટે કેટલીક રમૂજી વાતો, કેટલાક રમૂજી ટૂચકાઓ આપવામાં આવ્યા છે. ભાષા શિક્ષણને સરળ બનાવવા માટે, તેમાં વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે આવા કેટલાક રમૂજી ટૂચકાઓ આપવામાં આવ્યા છે. તો આજે ક્યાં હાસ્યયોગ પાઠમાં એવા કેટલાક ટૂચકાઓ આપેલા છે જેનો આપણે આજે અભ્યાસ કરીએ તો દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તકમાં જોઈ શકે છે. અહીંયા બે જે ટૂચકાઓના અઘરા શબ્દો છે, મતલબ કે એ અહીંયા બોર્ડ ઉપર લખેલા છે. તો પહેલાં આપણે શબ્દોનું વાંચન કરી લઈએ. તો શબ્દ છે પેલો કે આપણે, એટલે વેપારી, ગ્રાહક એટલે કે ઘરાક, ક્રીડાથી એટલે ખરીદો, વિશેષતા ખાસિયત, પ્રતિશતમ એટલે ટકા, પંચાશતમ એટલે 50, અલ્પ એટલે ઓછું, કાર્યવાહી એટલે કામનો ભાર, દદાતી એટલે આપણે, દ્રશ્યમાન એટલે જોઈએ, બહુવદોષણ એટલે ઘણી બોલો, મહોદય એટલે સાહેબ મહાશય, સહાયતા એટલે મગર, છાત્ર વિદ્યાર્થી, આગચ્છતુ પદારો, સ્વાનભય ઉડાણોને, પરીક્ષણ તો કસોટી, ભવિષ્યથી તો થશે, અધુના અત્યારે. તો આ બધા શબ્દો મેં લખ્યા છે, દરેક વિદ્યાર્થી પોતાની નોટ પર લખી દેવાના છે. હવે દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તકમાં જોઈ શકે છે. તો આપણે પહેલો જે પૂછવો છે, મતલબ કે એને જોઈએ. તો હાસ્યયુગમાં જે પહેલો પૂછવો છે કે આપણે કરી ગ્રાહક, આપણે ગ્રાહક એટલે ગ્રાહક એટલે ગ્રાહક અને આપણે કરીએ વેપારી દુકાનદાર, એ બંને વચ્ચેનો સંવાદ છે. તો જોઈએ કે આપણે ગ્રાહક પ્રતિ દુકાનદાર ગ્રાહક દ્વારા કેન્દ્ર ક્રિયાથી કયું યોગ્ય વસ્તુ. હવે ક્રિયા યોગ્ય ખરીદો તો વેપારી દુકાન દુકાનદાર કરારને કહે છે. યુદ્ધચંદ્ર ક્રિયા આ મશીન ખરીદો ખરીદવા યોગ્ય છે. ગ્રાહક તશ્યકા વિશેષતા અસ્તિ, વિશેષતા એ ખાસિયત, ગ્રાહક કહે છે તેની શી ખાસિયત છે. આપણે યુદ્ધચંદ્ર બાબત 75 પ્રતિશતમ કાર્ય તમે એકલા જ કરો છો છાત્ર,
લેખિત વિદ્યાર્થી કહે છે મહોદય, મહોદય એટલે મહાશય અથવા સાહેબ. તો વિદ્યાર્થી કહે છે સાહેબ, ઇતિ સર્વી દોષા અહમ એક એવમ ન કરોમિ. આ બધી ભૂલો, સર્વી એટલે બધી, આ બધી ભૂલો અહમ એકમ હું એમનો કરતો નથી. ગ્રુપ પાઠ લેખને મમ પિતા અપી સહાયતા કરોતી. સહાયતા એટલે મદદ. તો વિદ્યાર્થી કહે છે કે ગૃહ કાર્ય લખવામાં મારા પિતા પણ મદદ કરે છે. ગૃહ કાર્ય લખવામાં મારા પિતા પણ મદદ કરે છે. ફરી જઈએ આપણે. શિક્ષક છાત્રાએ ગૃહ કાર્ય નિષ્ઠવા. શિક્ષક વિદ્યાર્થીનું ગૃહ કાર્ય જોઈએ. ભગવત ગૃહ કાર્ય બહોવ દુષા. તમારા ગૃહ કાર્યમાં ઘણી ભૂલો છે. તાન અપી ભગવાન એક એવ કરોતી. તે પણ તમે એકલા જ કરો છો. છાત્ર મહોદય, વિદ્યાર્થી કહે છે સાહેબ, એટલી સર્વી દુષા અહમ એકમ એવમ ન કરોતી. આ બધી ભૂલો હું એકલો કરતો નથી. ગૃહ પાઠ લેખને મમ્મી પિતા આપી સહાયતા કરોતી. ગૃહ કાર્ય લખવામાં મારા પિતા પણ મદદ કરે છે. હવે ત્રીજું જોઈએ આપણે. તો અહીંયા ગુરુસ્વામી અને અતિથિ. ગુરુસ્વામી એટલે કે ઘરનો માલિક અને અતિથિ એટલે મહેમાન. બંને વચ્ચેનો સંવાદ છે. તો ગુરુસ્વામી અતિથિ પ્રતિ ઘરનો માલિક મહેમાન તરફ જોઈએ છે. ભગવાન આવે છે, તમે આવો, તમે પધારો, તમે આવો. સ્વાનો ભય ન અનુભવો. સ્વાન એટલે કૂતરા. કૂતરાનો ભય રાખશો નહીં. અતિથિ કેમ સર નથી. અતિથિ કહે છે શું તે કરડતો નથી. ગુરુસ્વામી એટલે ઘરનો માલિક કહે છે તસ્ય દંશ સ્વભાવ અસ્તિ વા ન વા ઇતિ અહમ અપિ ન જાણે. તેનો કરડવાનો સ્વભાવ છે કે નહીં, અસ્તિ એટલે છે, વા એટલે કે છે કે નહીં, એ હું પણ જાણતો નથી. અહમ અપિ ન જાણે. અહમ એટલે હું અને અપિ એટલે પણ હું પણ જાણતો નથી. તેનો કરડવાનો સ્વભાવ છે કે નહીં તે હું પણ જાણતો નથી. યતઃ એતસ્ય સ્વભાવશ્ય પરીક્ષણ અધુના ભવિષ્યતિ. જે એના સ્વભાવમાં પરીક્ષણ એટલે કસોટી, પરીક્ષા, પરીક્ષા અથવા કસોટી. એના સ્વભાવની કસોટી હવે થશે, અત્યારે થશે, તમે આવો તો થાય. ફરી જોઈએ આપણે. ગુરુસ્વામી અતિથિ પ્રતિ ઘરનો માલિક મહેમાન તરફ ભવાન આવે છે, તમે આવો. સ્વાના ભયા ન અનુભવો. કૂતરાનો ભય રાખશો નહીં. અતિથિ કિમ સ નદંસતી. દંસતી એટલે કરડ. શું તે કરડતો નથી. ગુરુસ્વામી ઘરનો માલિક કહે છે તસ્ય દંશસ્ય સ્વભાવ અસ્તિ વા ન વા ઇતિ અહમ અપિ ન જાણામિ. તેનો કરડવાનો સ્વભાવ છે કે નહીં તે હું જાણતો નથી. એ યતયુક્તસ્ય સ્વભાવશ્ય પરીક્ષણ અધુના ભવિષ્યતિ. જે એના સ્વભાવની કસોટી અત્યારે થશે. એના સ્વભાવની કસોટી અત્યારે થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું. દરેક વિદ્યાર્થી આ શબ્દો પોતાની નોટબુકમાં લખવાના છે અને આ ત્રણ પૂછવાઓ છે જણાવે એ દરેકનું સંસ્કૃત અને સામે પૂછાતા લખી અને અહીં સુધી તૈયાર કરવાનું છે. બાકીના